नमस्कार, हूँ छू चिंतन। मोटा समाचार मळी रह्या छे। गुजरात में भारे वरसाद थी जीएसआरटीसी ने लाखों नुकसान थयुं। जीएसआरटीसी नी 73 रूट नी 229 ट्रीप बंद करवामां आवी। अत्यार सुधी में जीएसआरटीसी ना 14,610 रूट बंद करवामां आव्या अने अत्यार सुधी में 41,063 ट्रीप रद्द करवामां आवी। धोधमार वरसाद ना कारणे जीएसआरटीसी ने 8 लाख नी खोट गई छे। धोधमार वरसादना कारणे एसटी बसनी जे सेवा छे जीएसआरटीसी छे तेने खोट गई छे। 73 रूटनी 229 ट्रीप बंद करवामां आवी छे अने 14,610 रूट बंद करवामां आव्या छे। संवाददाता ब्रिजेश दोषी वधु विगतो साथे जोड़ाई चूक्या छे। ब्रिजेश, जीएसआरटीसीना घणा रूट बंद करवामां आव्या छे, घणी ट्रीप बंद थई छे, केटलुं नुकसान थयुं छे अने शुं अमुक जग्याए रस्ताओ बंद होवा ए पण एक कारण छे? बिल्कुल, जे ग्राम्य विस्तारों हता जे देव ते जग्याओ पर पहेथी रोड ब्लॉक करवामां आव्या हता अने नीचाणा विस्तारोनी अंदर पाणी भराया होवाना कारणे એ રૂટ બંધ કરાયા હતા। જ્યાં ભારે વરસાદ પડ્યો એવા તમામ જિલ્લાઓની અંદર જે છે રૂટ બંધ કરાયા હતા। એટલે સુરત જિલ્લાની જે ટ્રીપો છે, સુરત, તાપી, વલસાડ આ તમામ જગ્યાએ જે છે ટ્રીપ રદ થઈ છે। કચ્છની અંદર પણ 56 ટ્રીપો રદ કરવામાં આવી છે। ત્યાં પણ વહેલી સવારથી ભારે વરસાદ છે, એટલે આ જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા હતા તે જગ્યા ઉપર આ ટ્રીપ રદ કરવામાં આવી છે। રૂટ પણ કેટલાક બંધ કરવામાં આવ્યા છે, જેમાંથી હાલના જે આંકડા છે તે પ્રમાણે હજુ પણ 62 રૂટ ચાલુ થવાના બાકી છે અને 201 ટ્રીપો હજુ પણ રદ કરવામાં આવી છે। કુલ તંત્રને 3,16,000 રૂપિયાનું પણ નુકસાન જે છે આવક ગુમાવી છે। એટલે વરસાદના કારણે જે ટ્રીપો બંધ થઈ તેના કારણે તંત્રને આવકમાં પણ નુકસાન થયું છે। વરસાદની બારીકીના કારણે આ તમામ જે સમસ્યાઓ છે તે હાલ ઉભી થયેલી દેખાઈ રહી છે। તંત્ર કામ કર્યું છે, પરંતુ જ્યાં સુધી રોડ ખુલશે નહીં ત્યાં સુધી આ ટ્રીપો ચાલુ કરવામાં નહીં આવે। જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે બ્રિજેશ। તો ઘણા બધા રસ્તા છે તે બંધ છે, તે પંચાયત હસ્તકના હોય, સ્ટેટ હાઈવે હોય, ઘણી જગ્યાએ વધુ પડતો વરસાદ પડ્યો છે અને તેના કારણે જીએસઆરટીસીની બસો છે તેના રૂટ ઓછા થઈ ગયા છે। 14,610 રૂટ બંધ કરવામાં આવ્યા છે।